મિત્રો ઘણીવાર ઇંગ્લિશમાં એવું થતું હોય છે કે આપણે બોલવું હોય છે પણ શબ્દો યાદ નથી આવતા અરે ભાઈ કહેના ક્યાં ચાહતે હો તો મિત્રો આજનો આ જે વિડીયો છે તમને ઝીરો થી હીરો બનાવશે જે લોકોનો આત્મવિશ્વાસ ઓછો હોય ઇંગ્લિશમાં શબ્દો યાદ ના આવતા હોય એ લોકોને પણ આજે શબ્દો યાદ આવવા લાગશે આ જેટલા પણ વાક્યો તમને દેખાય છે આ પાયાના વાક્યો છે આનું ઇંગ્લિશ હું તમને તમારી સામે લાઈવ કરીને બતાવીશ અને તમે આનું જાતે બનાવી શકશો શકશો બોલી ધીમે ધીમે આપણે સમજીશું ટેન્શન ના લો તમને આવડશે તો એક પછી એક વાક્ય લઈને સમજીએ પહેલું વાક્ય છે તમારે કેવું છે કે હું જાઉં છું હું ગયો તો આ બધા જ વાક્યો તમે જુઓ છો આમાં કયા શબ્દો છે મોટા ભાગે જાઉં છું અને ગયો તો જોઈ શકો છો બધામાં ગયો 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 આ તો આવે જ છે તો પહેલા આ રચના સમજવી પડશે વાક્યની રચના કઈ રીતે બને છે જુઓ જ્યારે જવાની વાત આવે ઇંગ્લિશમાં ત્યારે જવું આના માટે ઇંગ્લિશમાં ક્રિયાપદ કયું છે મિત્રો આના માટે ઇંગ્લિશમાં ક્રિયાપદ છે ટુ ગો ટુ ગો એટલે જવું તો આ ગો ક્રિયાપદ જે છે આના ત્રણ રૂપો છે કોઈ પણ ક્રિયાપદના ત્રણ રૂપો હોય છે તો ગોના ત્રણ રૂપો કયા છે પહેલું છે ગો બરાબર છે બીજું છે વેન્ટ વેન્ટ એટલે ગયો અને ત્રીજું છે ગયો બરાબર છે અને ગો એટલે જવું તો ભૂતકાળની વાંટ હોય વેન્ટ વાપરીશું વેન્ટ ચલો હવે તમે જાતે જુઓ કઈ રીતે બનાવશો સૌથી પહેલા હું જાઉં છું આ જવાની વાત છે રોજની વાત છે તો પહેલું ક્રિયાપદ વપરાશે તમે કહેશો આઈ ગો આઈ ગો એટલે હું જઉં છું ઉચ્ચાર લખી દઉં છું અહીંયા તમે પણ લખી લેશો આઈ ગો આઈ ગો હું જઉં છું બોલો આઈ ગો ચલો હું ગયો હું ગયો તો ત્યાં તમે આઈ ગો લખશો તો ખોટું પડશે કારણ કે વાત ભૂતકાળની છે તમારે લખવું પડશે આઈ આઈ વેન્ટ વેન્ટ શું લખશો ઉચ્ચાર લખી દઉં છું આઈ વેન્ટ હું ગયો આઈ વેન્ટ જેટલી બોલવાની પ્રેક્ટિસ કરશો એટલો તમને ફાયદો થશે બોલો આઈ વેન્ટ આઈ વેન્ટ હું ગયો આઈ વેન્ટ ચલો નેક્સ્ટ વાક્ય છે હું સુરત ગયો તમે શું લખશો તમે લખશો આઈ વેન્ટ આઈ વેન્ટ આટલું તો લખી જ દેવાનું છે જો આ વાક્ય કરતા છે સબ્જેક્ટ અને પછી ક્રિયાપદ છે આઈ વેન્ટ બરાબર છે આઈ વેન્ટ આઈ વેન્ટ ક્યાં ગયો આઈ વેન્ટ ટુ તમારે લખવું પડશે આઈ વેન્ટ અને ટુ ક્યાં ગયો આઈ વેન્ટ ટુ તમે કહેશો સુરત એસ યુ આર એ ટી आई वेट टू सूरत उच्चार लखी दिए आई वेट ते कहो टू आई टू वे सको आई टू सूरत बोलो आई वेन्ट टू सूरत हूँ सूरत गयो आई वेट टू सूरत चलो तमारे के कहू गांधीनगर गो तब शखो बोलो चलो प्रेक्टिस् करो प्रेक्टि करो आई लखशो गांधीनगर जी ए एन डी एच आई गांधी नगर आई वेट टू गांधीनगर बोलो आई वेट टू गांधी नगर आई वेट टू गांधीनगर प्रेक्टिस् करो आई वेट टू गांधीनगर आई वेट टू गांधीनगर बोलो એટલી તમને વધારે પ્રેક્ટિસ થશે ચલો હું દિલ્હી ગયો આનું ઇંગ્લિશ લખો ચલો હું દિલ્હી ગયો તમે શું બોલશો આઈ વેન્ટ ટુ આઈ વેન્ટ ટુ દિલ્હીને આપણે કહીશું દિલ્હી ડીઈ એલ એચ આઈ ઉચ્ચાર લખી દઈએ છીએ આઈ વેન્ટ ટુ હવે આને દિલ્હી પણ કહેવાય છે અને ઇંગ્લિશમાં ડેલી પણ કહેવાય છે આઈ વેન્ટ ટુ ડેલી અથવા તમે બોલી શકો છો દિલ્હી શું ફરક પડે છે દિલ્હી આઈ વેન્ટ ટુ ડેલી અથવા આઈ વેન્ટ ટુ દિલ્હી બોલો ચલો ત્રણ ચાર વાર બોલવાનું છે આઈ વેન્ટ દિલ્હી આઈ વેન્ટ ટુ ડેલી આઈ વેન્ટ દિલ્હી આઈ વેન્ટ ટુ મોઢા ઉપર ઇંગ્લિશ ભાષા

દિલ્હી કે અમદાવાદ કે સુરત એવી કોઈ જગ્યાનું નામ નથી આ બેંક એક એવી જગ્યા છે જે હજારો જગ્યાએ હોઈ શકે છે ઘણી જગ્યાએ બેંક તો બહુ બધી હોય છે એટલે તમારે આગળ ધ મૂકવું પડે લખાય આઈ વેન્ટ ટુ ધી બેંક હું એક નિશ્ચિત બેંકમાં ગયો કોઈ આઈ વેન્ટ ટુ ધી બેંક બરાબર છે ઉચ્ચાર લખી દઈએ છીએ આપણે આઈ વેન્ટ ટુ ધ આઈ વેન્ટ ટુ ધ બેંક શું લખશો બી ઈ ઉચ્ચાર લખો

હું પુસ્તકાલયમાં ગયો પુસ્તકાલયમાં ગયો હવે તો આપણે આની ગુજરાતીમાં પણ લાઇબ્રેરી જ કહીએ છીએ તમે લખશો આઈ વેન્ટ ટુ ધી શું લખશો આઈ વેન્ટ ટુ ધી લાઇબ્રેરી ઉચ્ચાર લખી દઈએ છીએ આઈ વેન્ટ ટુ ધી લાઈ ચલો ત્રણ વાર બોલો આઈ વેન્ટ ટુ ધી લાઈબ્રેરી આઈ વેન્ટ ટુ ધી લાઈબ્રેરીબ્રેરી નેક્સ્ટ વાક્ય છે હું કરિયાણાની દુકાને ગયો ચલો બોલો હું કરિયાણાની દુકાને ગયો તમે કહેશો આઈ વેન્ટ ટુ ધી હવે કરિયાણા ને ઇંગ્લિશમાં શું કહેવાય છે તમે આને કહેશો ગ્રોસરી શું કહેવાય છે ગ્રોસરી અને દુકાન એટલે આપણે કહીશું શોપ આઈ વેન્ટ ટુ ધી ગ્રોસરી શોપ ઉચ્ચાર લખી દઉં છું ચલો ત્રણ થી ચાર વાર બોલવાનું છે આઈ વેન્ટ ટુ ધી ગ્રોસરી શોપ આઈ વેન્ટ ટુ ધી ગ્રોસરી શોપ નવો શબ્દ હોય તો લખી લેવાનો નોટબુકમાં બરાબર છે ચલો આગળ હું રેલવે સ્ટેશને ગયો હું રેલવે સ્ટેશને ગયો તમે શું લખશો આઈ વેન્ટ ટુ ધી આઈ વેન્ટ ટુ તમે લખશો રેલવે સ્ટેશન ઉચ્ચાર લખી દઈએ રેલવે સ્ટેશન ચલો બોલો ત્રણ થી ચાર વાર બોલો મોઢામાંથી ઇંગ્લિશ નીકળવું જોઈએ આઈ વેન્ટ ટુ ધી રેલવે સ્ટેશન આઈ વેન્ટ ટુ ધી રેલવે સ્ટેશન આઈ વેન્ટ ટુ ધી રેલવે સ્ટેશન બરાબર છે જો હવે શબ્દ આવે છે તમારે કેવું છે કે ગઈકાલે તો ગઈકાલે તમે ઇંગ્લિશમાં લખશો યસ્ટર શું લખશો યસ્ટર ડે યેસ્ટર ડે આનો ઉચ્ચાર લખી દઉં છું તમે આને બોલશો તમે ઉચ્ચાર કરશો યસ્ટરડે શું કહેશો આને યસ્ટર ડે આમાં રનો ઉચ્ચાર નહીં થાય ને તો પણ ચાલશે યેસ્ટરડે બોલો યેસ્ટરડે યસ્ટરડે એટલે ગઈકાલે બોલો યસ્ટરડે યસ્ટરડે ગઈકાલે ગયો હતો એવું તમારે કહેવું છે ચલો નેક્સ્ટ વાક્ય છે કે ગઈ કાલે હું પોલીસ સ્ટેશને ગયો હતો તો તમે શું લખશો યેસ્ટરડે તમે લખશો યેસ્ટરડે આઈ યસ્ટરડે આઈ વેન્ટ ટુ ધી અને ક્યાં ગયા હતા તમે કહેશો પોલીસ સ્ટેશન યસ્ટરડે આઈ વેન્ટ ટુ ધી પોલીસ સ્ટેશન ઉચ્ચાર લખી દઉં છું ચલો બોલવાની પ્રેક્ટિસ કરો ત્રણથી ચાર વાર બોલવાનું છે યસ્ટરડે આઈ વેન્ટ ટુ ધી પોલીસ સ્ટેશન યસ્ટરડે આઈ વેન્ટ ટુ ધી પોલીસ સ્ટેશન યસ્ટરડે આઈ વેન્ટ ટુ ધી પોલીસ સ્ટેશન આ રીતે ધીમે ધીમે પ્રેક્ટિસ કરો કેમ ના આવડે ચલો ગઈ કાલે કરિયાણાની દુકાને ગયો હતો આ તો તમને હવે આવડવું જોઈએ બોલો આપણે હમણાં જ બનાવ્યું છે ગઈકાલે લખશો ડે આઈ યસ્ટર આઈ વેન્ટ ટુ ધી હવે દુકાન છે કરિયાણાની તમે શું લખશો તમે લખશો ગ્રોસરી સ્ટોર તો ગ્રોસરી શોપ પણ લખાય છે ને ગ્રોસરી સ્ટોર પણ લખાય છે તમે શું લખશો ગ્રોસરી સ્ટોર લખીએ ચલો યસ્ટરડે આઈ વેન્ટ ટુ ધી ગ્રોસરી સ્ટોર બરાબર છે ઉચ્ચાર લખી દઉં ચલો બોલો યસ્ટરડે આઈ વેન્ટ ટુ ધી ગ્રોસરી સ્ટોર યસ્ટરડે આઈ વેન્ટ ટુ ધી ગ્રોસરી સ્ટોર વેરી ગુડ પ્રેક્ટિસ કરશો ધીમે ધીમે બધું આવડશે આ યસ્ટરડે શબ્દ છે ને એ તમારે પાછળ લખવો હોય તો પણ લખી શકાય છે એટલે ટેન્શન નહીં લેવાનું ધારો કે તમે ઈચ્છો છો કે મારે પાછળ લખવું છે તો આ સ્ટોર પછી પણ યસ્ટરડેની જગ્યાએ પાછળ મૂકી દો આઈ વેન ટુ ધી ગ્રોસરી સ્ટોર યસ્ટરડે એવું પણ તમે લખી શકો બરાબર છે આપણે લખવાથી બોલવાથી મતલબ છે ચલો નેક્સ્ટ વાક્ય છે કે મારો મિત્ર

માય ફ્રેન્ડ મારો મિત્ર માય ફ્રેન્ડ હવે ધ્યાનથી સમજો મારા મિત્રનું ઘર અહીંયા મિત્રનું છે બરાબર છે મિત્રનું ઘર જ્યારે કોઈની પણ વસ્તુ હોય જેમ કે પેન મારા મિત્રની ગાડી બરાબર છે મારા પપ્પાની ઓફિસ કોઈનું કઈ હોય જ્યારે કોઈનું હોય કોઈ નો કોઈ ની જ્યારે આવા શબ્દો આવે ને નું ની નું ત્યારે તમારે કયો શબ્દ વાપરવો પડે ધ્યાનથી સમજો સૌથી પહેલાં મારા મિત્રનું છે તો આપણે લખીશું માય ફ્રેન્ડ એફ આ માય ફ્રેન્ડ અને તમારે એપોસ્ટ્રોફી એસ લખવો પડશે એપોસ્ટ્રોફી એટલે એને આ રીતે લખાય બરાબર છે આ રીતે પાછળ એસ લખાય છે મિત્રનું માય ફ્રેન્ડ્સ બોલો માય ફ્રેન્ડ્સ આનો અર્થ થાય છે મારા મિત્રનું મારા મિત્રનું એસ લખવાનો છે આ રીતે કરીને એસ લખવાનો હોય છે બરાબર છે તમારે કેવું છે મનુનું તમે લખશો મનુ અને આ રીતે એસ લખશો મનુઝ તો મારા મિત્રનું માય ફ્રેન્ડ્સ અને ઘર છે તમે શું લખશો માય ફ્રેન્ડ્સ હાઉસ ઉચ્ચાર લખી દઉં છું તો આ ખૂબ જ ધીમેથી સમજવાનું છે માય ફ્રેન્ડ્સ હાઉસ તો સમજો પેલા મારો મિત્ર તમે શું લખી તું માય ફ્રેન્ડ મારો મિત્ર માય ફ્રેન્ડ મારા મિત્રનું ઘર માય ફ્રેન્ડ્સ હાઉસ માય ફ્રેન્ડ્સ હાઉસ મારો મિત્ર છે માય ફ્રેન્ડ્સ હાઉસ હવે વાક્ય તમને આવડશે ગઈ કાલે તમે લખશો યસ્ટરડે હું મારા મિત્રના ઘરે ગયો હતો તો આ જ વાક્ય જુઓ હવે કઈ રીતે બને છે ધ્યાનથી સમજો આટલું મોટું વાક્ય તમે આજે બનાવી શક્યા છો તમે લખશો સૌથી પહેલા તો स्टर आई बोलो शू लक्षो वेट येस्टर आई वेट टू यस्टर आई वेन्ट टू मरा मित्र घरे तेरे लक्ष्यो यस्टर आई वेट टू मेन्ड्स शू लक्षो मित्र नु ते लक्षो येस्टर डे आई वेट टू मै फ्रेंड्स हाउस उच्चा लखी दऊ चलो बोलो स्टर डे आई वेट टू मै फ्रेन्ड्स हाउस यस्टरडे आई वेट टू मै फ्रेंड्स हाउस फरी एक आई वेट टू मै फ्रेन्ड्स हाउस चलो नेक्स्ट वक्य से गई काले हूँ मरा साहेबना घरे गो ते लक्षो यस्टरडे आई वेट टू यस्टरडे आई वेट टू મારા સાહેબ તમે લખશો માય ટીચર ધારો કે તમારા શિક્ષક છે તો માય ટીચર લખશો અને જો તમારા બોસ હોય કે મારા બોસના ઘરે ગયો હતો તો તમે બોસ પણ લખી શકો છો તો આપણે બોસ લખીએ યસ્ટરડે આઈ વેન્ટ ટુ માય હવે બોસનું તમારે લખવું છે તમે લખશો માય બોસ ઇઝ હાઉસ યસ્ટરડે આઈ વેન્ટ ટુ માય બોસ ઇઝ હાઉસ બોલો જોઈ શકો છો ઉચ્ચાર યસ્ટરડે આઈ વેન્ટ ટુ માય ઇઝ હાઉસ યસ્ટરડે આઈ વેન્ટ ટુ માય ઇઝ હાઉસ એકવાર ફરીથી યસ્ટરડે આઈ વેન્ટ ટુ માય ઇઝ હાઉસ હવે આ છેલ્લું વાક્ય છે આનું ઇંગ્લિશ તમારે કમેન્ટમાં લખવાનું છે ગઈકાલે હું મારા પાડોશીના ઘરે ગયો હતો હવે થોડી મદદ કરી દઉં છું પાડોશીનું ઘર પાડોશી માટે ઇંગ્લિશમાં શબ્દ થોડો વિચિત્ર છે પણ યાદ રાખી લઈએ તમે લખશો એન ઇ આઈ જી એચ બી ઓ સ્પેલિંગ થોડું વિચિત્ર છે પણ શીખવો તો પડશે બરાબર છે એન ઇ આઈ જી એચ બી ઓર પણ લખાતો હોય છે બરાબર છે બ્રિટનમાં આર લખાતો હોય છે ને અમેરિકામાં બી ઓ આર જ લખાતો હોય છે અને આનો ઉચ્ચાર તમારે ખાલી કરવાનો છે નેબર ઉચ્ચાર સાદો જ છે નેબર એન ઇ આઈજી ઉચ્ચાર નહીં હાઉસ પડોશીનું ઘર થશે નેબર્સ હાઉસ તો આનો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવવાનું છે અને કમેન્ટમાં લખવાનું છે વિડીયો તમને ગમે હશે આશા રાખવું તો ચોક્કસથી લાઈક કરી લેશો એકવાર અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેશો